हेलो फ्रेंड्स, हर्षना किचन मेनू में तमारू स्वागत छे। आजना स्पेशल मेनू में मकाईना पोहानो चेवड़ो बनावीशुं, जे तमे नास्ता माटे पण बनावीने खाई शको छो, अने तमे कसे फरवा माटे जवाना होय तो तेना माटे पण नास्तो बनावीने लई जई शको छो। तो आ रेसिपीने जोवा माटे वीडियोने छेल्ले सुधी जोजो, अने तमने जो मारी रेसिपी पसंद आवे तो मारा वीडियोने लाइक अने शेर करजो, मारी चेनलने सब्सक्राइब करजो अने बाजूमां आपेल बेल आइकन जरूरथी प्रेस करजो, જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો હવે રેસિપી સ્ટાર્ટ કરીશું। તો આ મકાઈના પૌવાનો ચેવડો બનાવવા માટે મકાઈના પૌવાને સૌથી પહેલાં ફ્રાય કરી લઈશું। તો તેના માટે મેં તેલને ગરમ કરવા માટે મૂકેલું હતું, તો હવે ચેક કરી લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં। અને હવે તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે મકાઈના પૌવાને ફ્રાય કરી લઈશું। અને આ પૌવા ફ્રાય કરતી વખતે બળી ન જાય અને એકદમ લાલ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આ મકાઈના પૌવા એકદમ પીળા જ રહેવા જોઈએ, અને તમે જોઈ શકો છો મકાઈના પૌવા ફ્રાય થઈ ગયા છે, તો એને એક મોટા વાસણમાં કાઢી લઈશું। હવે એવી જ રીતે બાકીના પૌવા પણ તળી લઈશું, પરંતુ મેં અહીંયા મકાઈના પૌવાને તેલમાં ઉમેરી લીધા છે અને ત્યાર પછી તળ્યા છે। હવે હું તમને બીજી રીત બતાવીશ। હવે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે મોટો ઝારો હોય છે તેને તેલમાં મૂકી દઈશું અને મકાઈના પૌવાને ઝારામાં ઉમેરીશું, અને ત્યાર પછી તેલમાં એને થોડો હલાવીશું એટલે બધા મકાઈના પૌવા તળાઈ જશે। અને હવે એવી જ રીતે મેં અહીંયા બાકીના બધા મકાઈના પૌવાને પણ ફ્રાય કરી દીધા છે। હવે ત્યાર પછી આપણે એમાં સિંગના દાણા ઉમેરીશું, તો સિંગના દાણાને પણ અધકચરા ફ્રાય કરી લઈશું। તો આપણે સિંગના દાણાને ઝારામાં જ ઉમેરી અને એને હલાવી અને અધકચરા ફ્રાય કરી લઈશું। હવે લગભગ થોડી વાર થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો સિંગના દાણાનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે, પરંતુ હજુ થોડા કાચા છે તો ફરીવાર એને તેલમાં ફ્રાય કરી લઈશું। હવે આ સિંગના દાણા ફ્રાય થઈ ગયા છે, તો એમાંથી તેલ નીતરી જાય ત્યાર પછી આ સિંગના દાણાને મકાઈના પૌવા જોડે ઉમેરી દઈશું। અને એવી જ રીતે મીઠા લીમડાના પાન મેં લીધા છે, તો એ મીઠા લીમડાના પાનને એકદમ કડક થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। અને તમે આમાં લીલું મરચું પણ કાપી અને એને પણ ફ્રાય કરીને ઉમેરી શકો છો, પરંતુ મેં અહીંયા મસાલામાં લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે લીલા મરચાંને સ્કીપ કર્યું છે। હવે લીમડાના પાન ફ્રાય થઈ ગયા છે, તો તેને પણ પૌવા જોડે ઉમેરી દઈશું। તમે આમાં સૂકા કોપરાને કાપી અને તળીને તમે ઉમેરી શકો છો, પરંતુ સમય જતાં એ કોપરાનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે અને ખરાબ થઈ જાય છે, એટલા માટે મેં અહીંયા એને સ્કીપ કર્યું છે। હવે મકાઈના પૌવા, સિંગના દાણા અને લીમડો ઠંડા થઈ ગયા છે, તો હવે આપણે તેમાં મસાલો ઉમેરીશું। તો મેં આ મસાલાને પહેલેથી જ બનાવીને તૈયાર રાખ્યો છે। આ મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું, અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું, 5 ચમચી જેટલો ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી આ બધા મસાલા મેં વ્યવસ્થિત રીતે મિક્સ કરી દીધા છે। અને તમને તીખું પસંદ હોય અને તમારે તીખો ચેવડો બનાવવો હોય તો તમારે તીખું લાલ મરચું 1 ચમચી જેટલું ઉમેરી દેવાનું। હવે આ મસાલાને થોડો થોડો મકાઈના પૌવામાં ઉમેરી અને એને હલાવતા જઈશું। તમે એકસાથે ઉમેરી દેશો તો આ બધો મસાલો એક જ જગ્યા ઉપર લાગી જશે અને બાકીના પૌવા એમ જ રહી જશે। અને આ ચેવડાનો ટેસ્ટ થોડો ચટપટો લાવવા માટે મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે, તો થોડી દળેલી ખાંડ પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। અત્યારે મસાલો મેં અડધો જ ઉમેર્યો છે, પછી જરૂર લાગશે તો ફરીથી ઉમેરીશું। તો હવે મકાઈના પૌવાને મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું, પરંતુ હજુ મને મસાલો થોડો ઓછો લાગે છે, તો ફરીથી બાકીનો જે બચેલો મસાલો છે એ બધો ઉમેરી દઈશું। હવે ત્યાર પછી બાકીની બચેલી ખાંડ પણ ઉમેરી દઈશું। હવે ત્યાર પછી બંને હાથનો ઉપયોગ કરી આ બધા મસાલાને મકાઈના પૌવા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। અને હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો મેં બધો મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધો છે, અને હવે આ મકાઈના પૌવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે।
છે ને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવો, અને સ્વાદમાં તો એકદમ ચટપટો લાગશે. અને આ મકાઈના ચેવડાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો, તમે બાળકોના લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો, નાસ્તામાં બનાવીને સર્વ કરી શકો છો, અને કોઈ મહેમાન આવે તો તેના માટે પણ બનાવીને તમે સર્વ કરી શકો છો. તો આ મકાઈના પૌવાના ચેવડાની રેસીપી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો, અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.